સંસ્કારનગર સહેલી ગ્રુપ દ્વારા સંસ્કારનગર ગરબી ચોક મધ્યે સંબંધોની મીઠાશ ગુલાબના સ્વાદ સાથે ગુલાબમાંથી બનાવેલ વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનોએ પોતાના નવા આઈડિયાથી ગુલાબમાંથી અવનવી વાનગીઓ બનાવીને 20 જેટલી બહેનોએ આ વાનગી હરીફાઈમાં ભાગ લીધો હતો. રોઝ કેક, ગુલકંદ શેક, ગુલાબ પાંદડી મઠો, રોઝ જેલી પુડિંગ જેવી અવનવી વાનગીઓ બહેનોએ બનાવી હતી. આ સ્પર્ધામાં 3 વિજેતા અને 1 આશ્વાસન વિજેતા એમ ટોટલ 4 ઇનામો આપવામાં આવ્યા હતા. આ વાનગી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રીમતી અનિતાબેન ધોળકિયાએ પોતાની સેવા આપી હતી. અનિતાબેને વધુમાં કહ્યું હતું કે તેઓ અલગ અલગ જગ્યાએ નિર્ણાયક તરીકે જાય છે, પણ આજની ગુલાબની થીમ એમને એકદમ યુનિક અને આકર્ષક લાગી હતી. સ્પર્ધકો માટે એક નવો ટાસ્ક હોવા છતાં પણ ખૂબ સારું પ્રેઝન્ટેશન હતું અને સહેલી ગ્રુપના ખૂબ જ વખાણ કર્યા હતા. સહેલી ગ્રુપના પ્રમુખ શ્રીમતી કુસુમબેન માણેક તથા મંત્રી શ્રીમતી રચનાબેન શાહે વેલેન્ટાઇન ડેની સૌને શુભેચ્છા આપતાની સાથે આવા જ નવા પ્રોગ્રામો બહેનોને સ્ટેજ આપવા માટે કરતા રહેશે અને સાથે સાથે વિજેતાઓને અભિનંદન આપ્યા હતા. સંબંધોની મીઠાશ ગુલાબના સ્વાદ સાથે આ વાનગી સ્પર્ધાના પ્રોજેક્ટ ચેરમેન તરીકે રીટાબેન ગણાત્રા રહ્યા હતા. વાનગી પ્રતિયોગિતાની સાથે સાથે સહેલી ગ્રુપે ડ્રાય ક્લિનિંગનું નિઃશુલ્ક ડેમોન્સ્ટ્રેશન પાયલબેન શાહના માર્ગદર્શનથી ઘરે જ ડ્રાય ક્લિનની પદ્ધતિ શીખવાડી હતી. સમગ્ર પ્રોજેક્ટને સફળ બનાવવા સમસ્ત કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. નમસ્કાર, હું સંસ્કારનગર સહેલી ગ્રુપની પ્રેસિડેન્ટ કુસુમ માણેક. અને આજે એક સરસ મજાનો કાર્યક્રમ જે અમે દર વર્ષે કરતા આવીએ છીએ તે જ, પણ નામ સુંદર છે, સંબંધોની મીઠાશ. સંબંધોની મીઠાશ લાવવા માટેનો એક દિવસ હમણાં જ આવ્યો, 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન્સ ડે. વેલેન્ટાઇન્સ ડે હવે કોલેજમાં તો થાય છે, પણ બધા જ આખી દુનિયામાં સેલિબ્રેટ કરે છે, કારણ કે એમાં સંબંધોની મીઠાશ છે. એ જ સંબંધોની મીઠાશને લઈને વેલેન્ટાઇન ડેને ધ્યાનમાં રાખીને અમારા ખૂબ જ ઉત્સાહી એવા પ્રોજેક્ટ ચેરમેન રીટાબેન ગણાત્રા અને રચનાબેન શાને સુંદર મજાનો વિચાર સ્ફુર્યો કે કાં આપણે આ સંબંધોની મીઠાશને વહેંચીએ નહીં, અને એ વહેંચણી સ્વરૂપે પ્રેમના પ્રતીક સમૂહ ગુલાબનું ફૂલ, એ ગુલાબના ફૂલની પાંદડીમાંથી, આપણે કચ્છીઓ છીએ એટલે કચ્છીમાં ગુલાબ પાક તો બહુ ફેમસ છે, એ જ ગુલાબ પાકને મધ્યમાં રાખીને ગુલાબની પાંદડીઓ વડે અનેક વિવિધ વાનગીઓની સ્પર્ધા યોજાય. વાનગી સ્પર્ધા તો દર વર્ષે થાય છે, પણ સહેલી ગ્રુપનું એક આગવું સ્થાન એમાં એ છે કે દર વખતે ઇનોવેટિવ, કંઈક નવું, કંઈક જુદું એવું લઈ આવે, જેથી બહેનોમાં ખૂબ જ ઉત્સાહ પ્રગટ થાય છે. અને આ ઉત્સાહને વધારે એવા આ વખતના અમારા જજ નિર્ણાયક તરીકે પણ અમે અનિતાબેન ધોળકિયાને બોલાવ્યા છે, જેઓ કુકિંગમાં એમની માસ્ટરી છે, પુસ્તક પણ લખ્યું છે. અને ખૂબ બધી જ્યારે બી નિર્ણાયક તરીકે ક્યાં પણ આવે ને, અમારા ગ્રુપ સાથે તો દિલથી સંકળાયેલા છે, પણ જ્યાં બી જાય ત્યાં બહેનો આગળ કેમ આવે એના માટે પ્રયત્ન કરતા હોય છે. અમારું સહેલી ગ્રુપ પણ સ્ત્રી સશક્તિકરણને ખૂબ જ ધ્યાનમાં રાખી અને બહેનોમાં જે કંઈ પણ સુષુપ્ત શક્તિઓ પડેલી છે તેને ઉજાગર કરવામાં મદદરૂપ થાય છે. અને એ રીતે આજે ભુજની અંદર તો જે જે સારી સારી ગુજરાત મહિલા સંસ્થાઓ છે એમાં ટોચના સ્થાન ઉપર સહેલી ગ્રુપની બહેનો બિરાજે છે, એ અમારા માટે ગૌરવની વાત છે. હું રીટા ગણાત્રા, આજના પ્રોગ્રામની પ્રોજેક્ટ ચેરમેન, સંસ્કારનગર સહેલી ગ્રુપ. સંબંધોની મીઠાશ ગુલાબના સ્વાદ સાથે આજની વાનગી પ્રતિયોગિતામાં આજના બહેનો માટેનું ટાસ્ક હતું ગુલાબના ફૂલમાંથી વાનગી બનાવવાની. તો બહેનોએ આજના ટાસ્કમાં ખૂબ સરસ પોતાના આઈડિયા અને ઇનોવેટિવથી સરસ સરસ વાનગીઓ બનાવી છે. કેક, ગુલકોંદમાંથી શેક, પેસ્ટ્રીઝ, ઘણી બધી એવી અવનવી વાનગીઓ બનાવી અને પોતાનું સરસ પ્રેઝન્ટેશન્સ આપ્યું છે. એના માટે જજ તરીકે અમે અનિતાબેન ધોળકિયાને ઇન્વાઇટ કર્યા છે. અને વાનગીની સાથે સાથે અમે આજે અહીંયા કને ડ્રાયક્લિંગનું ડેમોન્સ્ટ્રેશન રાખ્યું છે કે અત્યારે જેમ વેડિંગની સિઝન ચાલી રહી છે તો આપણે જે કપડાં બારે ડીશી માટે દેતા હોઈએ છીએ એ ઘણા જ મોંઘા પડે છે, ત્યારે ઘરે નિઃશુલ્ક આપણે અહીંયા કને જે ડેમોન્સ્ટ્રેશન રાખ્યું છે તો ઘરે નજીવા ભાવે સરસ રીતે કપડાં ધોઈ શકીએ, એના માટે પાયલબેન આપણને સરસ રીતે નિર્દેશન આપશે. તે અનિતાબેન અને પાયલબેનનો હું બંનેની ખૂબ આભારી છું કે સંસ્કારનગર સહેલી ગ્રુપમાં એ પોતાની સેવા આપવા આવે છે. અને સંસ્કારનગર સહેલી ગ્રુપ આવી જ રીતે દર વખતે અલગ અલગ પ્રોગ્રામ આપી અને બહેનોને સરસ સ્ટેજ પૂરો પાડે છે. અને
સરસ એવા પ્રોગ્રામ આપે છે એના માટે હું સંસ્કારનગર સહેલી ગ્રુપ કુસુમબેન અને રચનાબેનની પણ ખૂબ આભારી છું. મારું નામ રચના શાહ છે અને હું સંસ્કારનગર સહેલી ગ્રુપની મંત્રી છું. આજે અમે લોકો સંબંધોની મીઠાસ ગુલાબની ફૂલની પાંખડીઓ સાથે આજે અહીંયા રાખી છે. એક વાનગી હરીફાઈ છે. દર વર્ષે અમે લોકો 3 મહિનામાં એક વાનગી હરીફાઈ અહીંયા કરતા હોઈએ છીએ. દર વખતે અલગ અલગ રેસિપીઝ અમે રાખતા હોઈએ. સમરનું મંથ આવે એટલે બાય બાય મેંગો, એના પછી અત્યારે શિયાળો શરૂ હતો એટલે ડિસેમ્બરમાં અમે લોકોએ ખજૂરની વાનગી લીધી હતી, અને આજે અમે લોકોએ ફેબ્રુઆરી મહિનો અને વસંત મહિનો એટલે જેમાં આપણે ગુલાબની બહુ જ મહત્ત્વ છે એટલે અમે લોકોએ ગુલાબને એક મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે અહીંયા વાનગી હરીફાઈમાં મૂક્યું છે. અમારી પાસે 20થી વધારે એન્ટ્રીઝ આજે આવેલી છે, જેમાં વિવિધ પ્રકારની વાનગીઓ છે. મિલ્કશેક છે, લાડુ છે, કેક છે, પુડિંગ છે, કુકીઝ છે, તિરંગા બરફી છે, ફાલુદા છે, એવી ઘણી બધી અલગ અલગ ડિફરન્ટ વાનગીઓ આજે અમારી પાસે અહીંયા આવેલી છે. એક ગુલાબની ફૂલમાંથી બી આપણે કેટલી બધી વાનગીઓ બનાવી શકીએ. અને વાનગી હરીફાઈ રાખવાનું એક જ કારણ છે કે અગર તમને કોઈના મનને જીતવું હોય તો સૌથી પહેલાં એટલો સ્વાદિષ્ટ ભોજન બનાવો કે એના મનને તમે પોતે જીતી શકો છો. બધી મહિલાઓ એક અન્નપૂર્ણા જ છે અને એ લોકોને એક સારો પ્લેટફોર્મ અને એ લોકોના કલાને વધારે વધારે ને વધારે પ્લેટફોર્મ આપવા માટે અમે લોકો આવી પ્રતિયોગિતા યોજી અહીં છીએ.